જે ઘરમાં બે દિવસ અગાઉ લગ્નની ખુશી માણવામાં આવી હતી તે જ ઘરમાં આજે મોતનો માતમ જોવા મળી રહ્યો છે. વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની, કે જ્યાં લુહાર પરિવાર દ્વારા તેમના દીકરાના ખૂબ જ ઉત્સાહ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા અને તે જ દીકરાનું આજે અકસ્માતમાં મોત નિપજતા લુહાર પરિવાર સહિત સમગ્ર બાબલા ગામમાં મોતનો માતમ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના ખીમત ગામ પાસે ડીઆઈ ગાડી અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ધાનેરા 108 જાણ કરતા 108 ના પાયલોટ હરીશ દવે અને ઈએમટી ગૌરીચંદ્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ ઘટના સ્થળ ઉપર 3 લોકોના મોત નિપજતા 108 ના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને 2 લોકોની હાલત ગંભીર જણાતા 2 લોકોને સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. ડીઆઈ ગાડીમાં બેઠેલા 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર ધાનેરા વિસ્તારમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. ધાનેરા તાલુકાના બાપલા ગામે રહેતા ઉમાભાઈ લુહાર ખૂબ જ ઉત્સાહ સાથે પોતાના દીકરા જયંતીના લગ્ન લીધા. પરિવારજનો પણ ખૂબ જ લગ્નમાં ઝૂમ્યા, પરંતુ પરિવારજનોને એ ખબર ન હતી કે આ ખુશી માત્ર ગણતરીના દિવસોની જ છે. દીકરાના લગ્ન પતી ગયા, દીકરો પોતાની વહુને પિયર મૂકવા પણ ગયો, પરંતુ વહુને પિયર મૂકી પરત ફરી રહેલા દીકરાને રસ્તામાં કાળ ભરખી જતા આજે પરિવારજનોમાં લગ્નની ખુશીના બદલે દીકરાના મોતનો માતમ જોવા મળી રહ્યો છે. અકસ્માતની જાણ થતા પાથાવાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ડીઆઈ ગાડીમાં ફસાયેલી લાશોને બહાર કાઢી પીએમ અર્થે પાથાવાડા ખસેડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે ડમ્પર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ અકસ્માતનું મુખ્ય કારણ નીલગાય છે તેવું પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે લોકો જણાવી રહ્યા છે કે અચાનક રસ્તા વચ્ચે નીલગાય આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નીલગાયનું પણ મોત નિપજ્યું છે. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.